요거 요주 불과 엄마 알겠어. 어주 아유 나 티에 가면 뭐 퍼뛰고 마루 그와 엄마도 어 내가 갖다 요거 엄마도 또 싸우 타. 네, 코 카노 나 카오. 오빠 참 이끄대냐 아야 뭐야. 아오. રોજુ કરવાનું છે ને હા બેહો લાવું છું તમારા માટે કઈથી માથે પડ્યો છે હું લોકો લો વહુ બેટા આ તો જવાતું નથી કોઈ જવાતું નથી ખાવું પડે આ ખાઈને ખેતરે કામ કરવા જાઓ સારું ખાઈ લો ખેતરે મોડું થશે પાછું જવા જો નથી કેટલા નાટક કરો છો આમ બો બેટા પાણી આપો પાણી પીવું છે લાવું છું નો ખાઈ લીધો જા ખેતરે એ હા સારું મરી જ જવું છે આવું તો મારા નસીબ માં ક્યાંથી હોય તમે જોવો તો ખરાબ મારો ચટકો જો હવે હું શું કરું છું તમારી વહુ દેખાય ને એટલે પકડજો અને એમ કેવાનું કે મારે હું ગુણ તારી હાઉ કાશી ફરવા જતો હતો બધા પોલા ઓલું અને ચાર રતન દાતા જો પછી ગરમ ગરમ ખોલો ખોલો એમ કેવો આ બાંધી તમારી તમને બનાવો તમારા સાસુ કાશી એ યાત્રા કરવા ગયા હતા ત્યાંથી 50 તોલા સોનું અને 4 રત્ન આમાં છે મારી સેવા જે કરશે એને હું આપી દઈશ પણ મારો વિચાર એવો છે કે આ હું જઈને અનાથ આશ્રમ આપી આવું અરે ના 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 બેસો 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 અનાથ આશ્રમ આપવાની કઈ જરૂર નથી હું તમારી દીકરી જ છું ને તમારે ખેતર જવાની જરૂર નથી હું તમારી સેવા કરીશ હું તમારા માટે પોચું પોચું લઈ આવું હા તમારે કઠણ કઠણ નહીં ખાવાનું ખેતરે નથી જવાનું હું તમારી દીકરી છું ને આવી છું
હવે દીકરી ક્યાંથી થઈ ગઈ? આના પ્રતાપ છે. હવે તો લીલા લહેર બધી આની લીલા છે. આ છે તો બધી લીલા છે. બાપુ કેતરે નથી આવ્યા, મારે છે તબિયત નથી આવી. ચાલુ છે બાપુ, ઉતારશે બાપુ. તમને તબિયત તો સારી છે ને બાપુ? તમે તબિયત તો સાચી છે ને? હા બેટ, સારી છે તબિયત. ચાર રત્ન અમર લાવ્યો છું. સાચી વાત છે. હા, અને જે મારી સેવા કરશે એને હું આ આપીશ. બાપુ તમે તો મારી જોડે રહેજો બાપુ. કિશોરભાઈ તમે છે ને તમારા નાના ભાઈ મગન ને ના કેતા કે મેં તમને અડધો ભાગ આપ્યો છે? હું અને તારી બા કાશી યાત્રા કરવા ગયા હતા, ત્યાંથી આમાં 50 તોલા સોનું અને 4 નંગ હિરણ મોતી ના છે. અને જે મારી સેવા કરશે ને એને હું આ આપીશ. હું કરીશ તમારી સેવા. ના ના, અમે તમને ભેગા કરીને કહીશું, તમે તમારો ભાગ કરી જશો. હું કરીશ તમારી સેવા. જલ્દીથી બોલતા કરી દો. બાપુ ભાન માં આવી ગયા. બાપુ તમારો બાપ ઓલો છોકરો ચંપલ લઈને ચાલ્યો. ચંપલ ને લીધે એટલું બધું કરે? તમે એટલે આંગળી બતાવતા હતા. આ ઘડો માં જે કઈ છે તે મારા ગયા પછી 12મું બતાવજો, 13મું બતાવજો, આખા ગામ ને જમાડજો. તમારા હાથમાં તો શાંતિ પડશે, બધું કરીશું. બાપા મૂકીને ગયા. તમે માલો આવ્યા, મારા ભાઈ.
કિશોરભાઈ અને મગનભાઈ બારમું તેરમું પતી ગયું, ગામ વાળા જમીને ગયા, હવે આપણે ભાગ પાડીએ પાડીએ બરાબર. મારું કહેવાનું સાંભળો, અડધો ભાગ મારું, અડધામાં તમારું બંને નું. લે આને કેવી વાત કરે છે, અડધો મારે અડધો ભાગ જોઈએ, ત્રણેય ભાગ પડે તમારો, અડધો આમનો અડધો મારો અડધો, ખરખા તૈ ભાગ કામ કરીએ, સરપંચ સાહેબ ને બોલાવી લઈએ. હા ફોન કરો, ખરા ફોન કરો, હા સરપંચ ને ફોન કરો. હેલો, હા સરપંચ સાહેબ, તમે ઘરે આવો ને, તારે કામ છે તમારું. હા હા હા, એક ભાગ કરશે આપડે, કે આપડી મહેનત આઈ ગયા સરપંચ સાહેબ. બાપુ એ ઘણું મૂકી ગયા, તમારે હા ભાઈ ખબર છે, તમને ખબર છે. હા તો આના ભાગ પડે, કાલ પર પેલા પેલા ખવડાવ, પછી ભાગ પડો, એમને થોડો પડાય સારા પૈડા ક્યાં હશે, જુના ને ગયા મારું પાછું ધ્યાન રાખ, બધાના આખા ભાગ પડશે, બધાના આખા ભાગ પડશે, તો હું ખોલીશ ને વાળા પૂરે જે જોશે, આમાં અડધા અડધા ભાગ પડશે, બાકી હું તો હાથ મળ્યો નહીં. હા હા, ભાગો ના પાડી આપો, જો તમે છોકરા હો, તમારા બાપા કઈ ગયા છે, અડધો ભાગ બે તમે અહીં બે જાઓ, બાપા બે જાઓ, બે જાઓ, ખબર પેલા પેંડા ખાઈ લો, હા હા, પચાસ તોલા સોનું છે, આપણી જિંદગી બની ગઈ. ઉભારો અમાગો, આ વિડીયો તમને ગમ્યો હોય તો જરાય સબસ્ક્રાઇબ કરજો, અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આ હંસા ફિલ્મ નો વિડીયો જે લાઈક કરશે પેલા એને મળશે, અને જોવા પણ એને મળશે. તો હંસા ફિલ્મ અને નાટક નું નામ છે અને જોજો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને ઓલું બીર નું મશીન આવે ને દબાવજો, જે દબાવો ને એનો વિડીયો અમે પેલા જોઈશું, ને તમારી જોડે સુધી પહોંચશું. હંસા ફિલ્મ ડોસાએ ડાટ માર્યો.